અરવલ્લી જિલ્લાના ઉભરાણ ગામે આવેલું જૂનું સરકારી દવાખાનું ધરાશાય એક બારકીનો આબાદ બચાવ હજુ પણ જર્જરિત બીજો માર મોટી હોનારત નોતરી શકે છે। માલપુરના ઉભરાણ ગામે 65 વર્ષ પહેલા એક મકાનમાં સરકારી દવાખાનું અને લાઇબ્રેરી ચાલે છે। આ ચોમાસામાં થયેલા વરસાદના ભેજના કારણે આ મકાન એકાએક ધરાશાય થયું। આ સરકારી દવાખાનું પડ્યું એ સમયે બાજુમાં આવેલી કરિયાણાની દુકાને સામાન લેવા આવેલી એક બારકીનો આબાદ બચાવ થયો હતો। સરકારી દવાખાનું બે માળનું છે અને જાહેર રસ્તા પર આવેલું છે। તેની સામે અને બાજુમાં તરાવ મંદિર આવેલું છે। રોજના હજારો વાહનો અને રાહદારીઓ આ જર્જરિત મકાન આગળથી અવરજવર કરે છે, ત્યારે તાત્કાલિક અસરથી જો મકાન ઉતારી ન લેવામાં આવે તો મોટી હોનારત નોતરી શકે છે, જેથી સ્થાનિકોની આ પડેલું જર્જરિત મકાન સંપૂર્ણ ઉતારી નવું બનાવવાની માંગ છે। નમન પંડ્યા, ચેડેશ ટીવી, અરવલ્લી। મારું નામ દુદાભાઈ, ઉભરાણ ગામ ના અંદર એક વાવ બજારની સામે વર્ષો જૂનું સરકારી દવાખાનું આવેલું છે। એ દવાખાનું જર્જરિત છે। હાલમાં કેટલાક બાળકો અહીંયાથી ને અવર જવર ચાલુ છે। બાજુમાં મહાદેવનું મંદિર છે, એ મંદિરમાં પબ્લિક આવે છે, એટલે આ મંદિરમાં દટાઈ જવાની બીક લાગે છે। અત્યારે હાલ 50% પડી છે અને 50% બાકી છે, પણ હાલ કોકની જાનહાનિ થાય તેવું ભય જેવું લાગે છે। તો આપ સાહેબને નમ્ર વિનંતી કે આ મંદિરની બાજુમાં જે દવાખાનું આવેલું છે તેને નવું બાંધવા